જેતપુરમાં આવેલ ખોળપરા માં રામનાથ ગરબી મંડળ શહેરની જૂનામાં જૂની તેમજ પ્રાચીન અને કલાશીલ ગરબી મંડળ તરીકે પ્રખ્યાત પામેલ છે. રામનાથ ગરબીની સ્થાપના ઈસવીસન 1906 થયેલ ત્યારે કડિયા જ્ઞાતિના કાર્યકરો સંચાલન કરતા હતા. ત્યારે માત્ર પુરુષો માતાજીના છંદ ગાઈને રાસ રમતા હતા. તો જોઈએ આ પ્રખ્યાત ગરબીની ઝલક. પ્રાચીન સંસ્કૃતિની અવિરત જ્યોત જલતી રાખતું શ્રી રામનાથ ગરબી મંડળ જેતપુરમાં આવેલ ખોળપરામાં રામનાથ ગરબી મંડળ શહેરની જૂનામાં જૂની તેમજ પ્રાચીન અને કલાશીલ ગરબી મંડળ તરીકે પ્રખ્યાત પામેલ છે. રામનાથ ગરબીની સ્થાપના 1906 થયેલ ત્યારે કડિયા જ્ઞાતિના કાર્યકરો સંચાલન કરતા હતા. ત્યારે માત્ર પુરુષો માતાજીના છંદ લઈ રાસ રમતા. ત્યારે લાઇટની સુવિધા નહોતી. ત્યારે પેટ્રોમેક્સ બધી પર માતાજીના ગરબા ગવાતા અને જેતપુરમાં કડિયાની ગરબી તરીકે પ્રખ્યાત થયેલ સમય જતાં શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં રામનાથ ગરબીની સ્થાપના કરવામાં આવેલ. રામનાથ ગરબી આજે 170માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. છેલ્લા 40 વર્ષથી જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજીતસિંહ જાડેજા પ્રમુખ તરીકે ખૂબ જ તન મન ધનથી સેવા આપે છે. ગરબી મંડળમાં ગાયક કલાકાર તરીકે ખુદ ગરબીના સંચાલક અજીતસિંહ જાડેજા, નંદલાલ પરમાર, ધીરુભાઈ ઢોલરિયા, દીપ ચૌહાણ, હસમુખભાઈ પંડ્યા, ધર્મેશ રાઠોડ, સાગર લક્કડ વગેરે સેવા આપે છે. રામનાથ ગરબીની વિશેષતા એ છે કે અહીં કોઈ પણ બાળા કે બાળકો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારનો ફાળો લેવામાં આવતો નથી. તમામ ખર્ચ ગરબીના પ્રમુખ અજીતસિંહ જાડેજા પોતે કરે છે. રામનાથ ગરબી મંડળની વિશેષતા કે કાર્યકરોએ ગાયક કલાકારો વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય ત્યારબાદ યુવા કાર્યકરો નિમણૂક થાય છે, પરંતુ ગરબી મંડળની પરંપરા પ્રાચીન ગરબી મંડળની પરંપરા આજે પણ જાળવી રાખી છે. ત્યારે જેતપુર શહેરના ખોળપરા વિસ્તારમાં છેલ્લા 170 વર્ષથી કાર્યરત શ્રી રામનાથ ગરબી મંડળ અર્વાચીન સમયના ડિસ્કો દાંડિયા સમયમાં પણ આ મંડળના ખેલૈયાઓ પ્રાચીન પરંપરા મુજબ જ લોકગીત, દુહા અને છંદ પર ગરબાની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. 19મી સદીની શરૂઆત કે જ્યારે આઝાદી પણ હજુ ઘણી દૂર હતી, વીજળીના કોઈ ઠેકાણા ન હતા, એવા સમયમાં ઈસવીસન 1902માં શહેરના ખોળપરા વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં કેટલાક કડિયા જ્ઞાતિના યુવાનો રામનાથ ગરબી મંડળની શરૂઆત કરી, જેમાં શરૂઆતમાં તો પુરુષો જ તેમના દેવડાઓની અજવાળે અને પતરાના બનાવેલ ભૂંગળાઓથી છંદ, દુહા અને લોકગીતો પર સવારો સવાર ગરબાની રમઝટ બોલાવતા. ધીમે ધીમે સમય બદલતો ગયો, પરંતુ આ ગરબી મંડળે પોતાની પ્રાચીનતા જાળવી રાખી. આ ગરબી મંડળના પાયાના પથ્થર સમાન સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તબલા વાદક સ્વર્ગવાસી ચંદુભાઈ રાઠોડ પોતે રાસ ગરબા પણ ગાતા, જે પરંપરા આજે પણ મંડળના પ્રમુખ કે જેવું જેતપુર પાલિકાના પણ પૂર્વ પ્રમુખ છે તે અજીતસિંહ જાડેજા, સુપ્રસિદ્ધ ભજનિક નિરંજન પંડ્યા પોતાના અવાજ દ્વારા તેમજ ખેલૈયાઓ પોતાના રાસ ગરબા દ્વારા સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિ શું છે તેનો પરિચય કરાવે છે. હાલ આ મંડળમાં 65 બાળાઓ અને 35 બાળકો પોતાના રાસ ગરબાની રમઝટ બોલાવે છે. 170 વર્ષ જૂની આ રામનાથ ગરબી મંડળ, એનો ઉત્તરોત્તર ઇતિહાસ બહુ માણસને જાણવા જેવો છે. બધા જ પ્રાચીન રાસ અને ગરબા અહીંયા લેવામાં આવે છે. કોઈ પણ પ્રાચીન રાસ હોય કે છંદ હોય કે ગરબા હોય, આ સિવાય કોઈ અત્યારનું આધુનિકતા આ ગરબી મંડળની અંદર આવી નથી. અત્યારે ઠેર ઠેર જુઓ તમે ડિસ્કો દાંડિયાને એની અંદર માણા પડ્યા છે, પણ માતાજીનું નામ લેવાની કોઈ પાસે ટાઈમ નથી. ત્યારે અહીંના બધા અમારા બહેનો, અમારા બધા કલાકારો, બધા નાના નાના છોકરાઓ, નાની નાની છોકરીઓ માતાજીની 9 દિવસ સુધી આરાધના કરી અને માતાજીના ગુણગાન ગાઈએ. શ્રી રામનાથ ગરબી મંડળની સ્થાપના 1906 થઈ છે, તેમજ ગરબી મંડળ 170મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, તેમજ અત્યારે ડિસ્કો દાંડિયાનો ક્રેઝ હોય છતાં આવી પરિસ્થિતિમાં પણ રામનાથ ગરબી મંડળ પ્રાચીન ગરબી તથા ક્લાસિકલ ગરબા તરીકે પ્રખ્યાત છે, તેમજ છેલ્લા 35-40 વર્ષથી આ હું રાસમંડળીના બાળકોનું સંચાલન કરું છું, તેમજ નાનાના બાળકોની ભૂલકાઓની રાસમંડળી પણ સાથે છે. અને આ ગરબી મંડળનો ભૂતકાળમાં કડિયા જ્ઞાતિ સંચાલન કરતી, તેમજ જેતપુર શહેર તથા તાલુકામાં અસંખ્ય વખત આ ગરબી મંડળે પારિતોષિક લીધેલ છે.
જય માતાજી. શ્રી રામનાથ ગરબી મંડળ 117મા વર્ષમાં પ્રવેશ કરે છે. તો આપ જોઈ રહ્યા છો આ નવરાત્રિના 9 દિવસના માહોલમાં શ્રી અંબાના સાનિધ્યમાં અર્વાચીન ગરબા અમારે ત્યાં જોવા મળે છે. અત્યારના હાલના યુગ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્લબ રમાતા હોય છે, ક્લાસિકલ સોંગની દ્રષ્ટિએ ગરબા રમાતા હોય છે. પણ આપણા આ જેતપુરમાં આ રામનાથ ચોકમાં રામનાથ ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબા અને ક્લાસિકલ ગરબાની સાથે સાથે તમામ પ્રકારના આ ગરબાનો માહોલ તમે એક જોઈ રહ્યા છો. બીજા નંબરમાં એ કે અત્યારે જે કાંઈ પ્રકારના બાળાઓ અને બાળકો અહીંયા રાસ લે છે તે એક પણ પ્રકારની ફીસ લેવામાં આવતી નથી અને તમામ પ્રકારનો ખર્ચ એ અમારા પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજા દ્વારા તમામ વસ્તુની સવલતો પૂરી પાડવામાં આવે છે અને દરેક વસ્તુ અને બાળકો અહીંયા સુખ શાંતિ અને પોતાની મર્યાદા પ્રમાણે અહીંયા રાસ ગરબા શાંતિથીને લે છે અને તમામ પ્રકારના ગરબા એ એકદમ પ્રાચીન કાળથી ને અને જૂની રૂઢિ પ્રમાણે અહીંયા લેવામાં આવે છે. રામનાથ ગરબી મંડળ દ્વારા જે પણ કંઈ અહીંયા કરવામાં આવે છે એ નિઃસ્વાર્થે અને એક સેવાના ભાવથી ને અહીંયા તમામ પ્રકારના આ ગરબાનો માહોલ તમને જોવા મળે છે. જય માતાજી. નિલેશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર.